મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભાજપે જાહેર કર્યું વીપ, ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા વીપ ગૃહમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે વીપ જાહેર કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા વીપ જાહેર કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર માકડિયા. મયુર, ભાજપ દ્વારા વીપ જાહેર કરવામાં આવ્યું છે, શું વધુ જાણકારી છે? જી બિલકુલ પ્રિયંકા, ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતે આજના દિવસે વિધાનસભાનો આ બીજો દિવસ છે અને ચોમાસું સત્રનો આ અંતિમ દિવસ છે. બે દિવસના આ સત્રની અંદર 6 જેટલા આજે બિલ પસાર કરવાના છે, ત્યારે ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહે ગૃહની અંદર, તે માટે વીપ જાહેર કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય દંડક પંકજ દેસાઈ દ્વારા વીપ જાહેર કરાયેલો છે અને કોઈ પણ ભાજપનો ધારાસભ્ય એ ગેરહાજર રહેશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, એ પ્રકારનો જે આ વીપ છે તે જાહેર કરવામાં આવેલો છે. ખાસ કરી અને જે સભ્યોનું બળ જેટલું હોવું જોઈએ આ જે બિલ પસાર કરવાની અંદર, અને જે રીતે આ વિધાનસભાની અંદર વિપક્ષ પણ તેટલું જ મજબૂત છે, ત્યાં તેવા સમયે જો થોડા ધારાસભ્યો એ ગેરહાજર રહે તો ભાજપ માટે ગૃહની અંદર એ બિલ પસાર કરવું એ મુસીબત સમાન સાબિત થઈ જાય, અને તે જ કારણોસર આ જે વીપ છે તે જાહેર કરવામાં આવેલું છે અને ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવાનો જે આદેશ છે તે કરવામાં આવેલો છે. જી બિલકુલ મયુર, તો ભાજપ દ્વારા જે વીપ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને વિપક્ષ દ્વારા કોઈ નિવેદન સામે આવ્યા છે કે કેમ? જી બિલકુલ, આપણે વિપક્ષની અંદરથી ધારાસભ્ય લલિત વસોયા અહીંયા છે, આપણે તેમની સાથે જ વાત કરીએ. લલિતભાઈ, ખાસ કરી અને ભાજપ દ્વારા વીપ જાહેર કરવામાં આવેલું, તમામ ધારાસભ્યોને ઉપસ્થિત રહેવાનું આ વીપ જાહેર કરવામાં આવેલું, ઘણા સમય પછી પહેલી વખત આ પ્રકારનું ભાજપ એ સ્ટેપ લેવું પડેલો, એવો નિર્ણય લેવો પડેલો. ભાજપમાં ક્યાંક ને ક્યાંક અસંતોષનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટીના ઘણા ધારાસભ્યો સરકારની નીતિ રીતિથી નારાજ છે અને એને કારણે આજે જે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ચર્ચા થવાની છે ત્યારે પાર્ટીએ વીપ જાહેર કરવો પડ્યો છે. ખાસ કરી અને ભાજપને હવે ડર સતાવી રહેલો છે કે અવિશ્વાસની દરખાસ્ત જે રીતે પાછલા સત્રની અંદર પણ વિપક્ષ દ્વારા મૂકવામાં આવેલી હતી, આ સત્રમાં પણ મૂકવામાં આવેલી, તો ક્યાંક ને ક્યાંક સત્તા છે તે ડગી રહેલી છે. અને પહેલાંના વીકમાં અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી, આ વખતે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત છે અને 100% સરકારને ડર હોય અને એના ધારાસભ્યો ઉપર એને હવે વિશ્વાસ નથી, એટલા માટે પાર્ટીએ વીપ જાહેર કરી છે. ખાસ કરી અને આજે કોંગ્રેસની સાયકલ રેલી પણ છે, મોંઘવારી જે રીતે વધી રહેલી છે, તો કઈ રીતે હવે અહીંથી સાયકલ ઉપર પરિણામ થશે અને કેટલા ધારાસભ્યોની અંદર જોડાવાના છે? પાર્ટીના તમામ ધારાસભ્યો જેને શારીરિક તકલીફ નથી અને મોટી ઉંમરના છે એના સિવાયના તમામ ધારાસભ્યો આ સાયકલ રેલીની અંદર જોડાવાના છે. અને સાયકલ રેલી ફક્ત એટલા માટે કે સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે પેટ્રોલ ડીઝલના જે ભાવો છે એ ધારાસભ્યોને પણ પોસાય એવા નથી, તો સામાન્ય પ્રજાની શું હાલત હશે એ ફક્ત લોકોને દેખાડવા માટે, સરકારનું ધ્યાન ખેંચવા માટેનો અમારો આ પ્રયાસ છે. તો ચોક્કસ, જે રીતે વિપક્ષનું કહેવું છે કે સરકાર એ ડરી ગઈ છે, જે રીતે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે, અવિશ્વાસની દરખાસ્ત મામલે ચર્ચા થશે અને તે માટે જ જે ભાજપના તમામ ધારાસભ્યો છે તેમને હાજર રહેવા માટે વીપ જાહેર કરવામાં આવેલું છે. જી બિલકુલ મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો ભાજપ દ્વારા વીપ જાહેર કરવામાં આવ્યું છે, ઘણા સમય બાદ આવો નિર્ણય ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. આજે જ્યારે અવિશ્વાસની દરખાસ્ત પસાર થવા જઈ રહી છે ત્યારે ભાજપે પોતાના પક્ષને સુરક્ષિત રાખવા માટે આ વીપ જાહેર કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.